મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ઉપલેટા શહેરમાં સામાજિક વનીકરણ રેન્જ તેમજ મધર સ્ટે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક બાળક એક વૃક્ષ જેવું સહિયારું પ્રોજેક્ટનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ મધર સ્ટે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી એક ઓક્સિજન પાર્ક 2021 નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. મધર સ્ટે ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા 1100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેમાં શાળાનો એક બાળક એક વૃક્ષ લઈ જાય અને તેને વાવે એનું વર્ષ દરમિયાન જતન કરે એવું નક્કી કરેલું છે. જેના બાળકને ઇન્ટરનલ માર્ક્સ વર્ષ દરમિયાન કરેલા અભ્યાસના રિઝલ્ટમાં બાળકે વાવેલા વૃક્ષ અને તેના જતન પર તપાસ કર્યા બાદ 10 માર્ક્સ ઉમેરવામાં આવશે. બાળકને ઇન્ટરનલ માર્ક્સ લેવામાં વધારે રસ હોય છે, જેને લઈને આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે અને તેનાથી વૃક્ષોનું વાવેતર પણ થશે, ઓક્સિજન પણ મળશે અને બીમારીઓથી પણ મુક્તિ મળશે એવું સારું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બીજી પણ શાળાઓ આવા પ્રોજેક્ટ તૈયાર કરે છે અને બાળકો સાથે વાલીઓ પણ સાથ સહકાર આપી અને જોડાઈ એક વૃક્ષ વાવે તેવી ઉપલેટા શહેર હરિયાળું બને. સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપલેટા. હાલ કોરોનાની મહામારીને કારણે હાલ અમારા ડીસીએફ સાહેબ શ્રી રવિપ્રસાદ સાહેબ અંતર્ગત હાલ એક પ્રોજેક્ટ અમારે ચાલુ છે, જે ઓક્સિજન પાર્ક કરીને અને હાલ ઉપલેટામાં લોકો સુધી જાગૃતિ પહોંચાડવા માટે અમે અને મધર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એમના સહયોગથી હાલ 1100 રોપાનું વાવેતર કરવામાં આવશે, જેમાં એક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરેલ છે અને જેના સ્કૂલ પ્રિન્સિપલ તરફથી એને એક વૃક્ષના બદલામાં 10 માર્ક્સ આપવાનો નિર્ણય કરેલ છે. હરીશુવા, ઉપલેટા. સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા અને શ્રી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, એક એવું આયોજન કે જે ખરેખર કામ થાય એના માટે આ એક એવો પ્રોજેક્ટ છે કે જેમાં એક બાળ એક ઝાડ. બાળક અહીંથી વૃક્ષ લઈ જાય, એને વાવે, વાવે નહીં પણ એને ધીમે ધીમે ઉછેર થાય, એનું મોનિટરિંગ થાય અને પરિણામ મળે એવું એક આયોજન આ સ્કૂલ તરફથી કરવામાં આવ્યું છે અને અમે વાલી તરીકે એમને ખૂબ સહયોગ આપશું. અને શાળાએ એક એવું આયોજન કર્યું છે કે ઇન્ટરનલ માર્ક, બાળકોને છે ને માર્ક લેવામાં ખૂબ જ રસ હોય, તો માર્ક લઈ અને પર્યાવરણ આરે બાળકને કેમ જોડવું, તો એનું ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો હું આ શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બીજી પણ જે શાળાઓ છે એ બાળકો સાથે આ એક રસ્તો છે, પણ આના સિવાયના પણ ઘણા એવા રસ્તા છે કે બાળકને આપણે પર્યાવરણ સાથે જોડી શકીએ. તો દરેક શાળા, દરેક વાલી અને દરેક બાળક આમાં જોડાય એવી અપેક્ષા. અને ઉપલેટામાં જે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા 3000 કે તેમનાથી પણ વધુ વૃક્ષો વવાય નહીં પણ એ
वृक्ष उछरे अने वट वृक्ष बने अने हरियाळ उपलेटा लीलूछम उपलेटा आवी एक झूंबेश अने लोकोमां खूब उत्साह छे अत्यारे के अमने पिंजरा आपो अमने वृक्षो आपो अमे तमने वृक्ष मोटू करीने आपशुं। आवा लोको घणा जोड़ाय छे तो वधुमां वधु लोको आ साथे जोड़ाय अने लीलूछम उपलेटा बनाववामां मदद थाय। जय हिंद जय भारत। મારું નામ જીના લક્કર છે અને મારી સ્કૂલનું નામ ધ મધર્સ પ્રાઇડ સ્કૂલ છે। મારી સ્કૂલનો પ્રોજેક્ટ છે એક વિદ્યાર્થી અને એક વૃક્ષ। એ વૃક્ષ હું વાવીશ અને તેને મોટું કરીશ, પછી એક વર્ષ પછી મને તે વૃક્ષના 10 માર્ક મળશે। અને કોરોનાને લીધે અત્યારે ઓક્સિજન લેવલ ઘટી ગયું છે, એટલે હું વૃક્ષ વાવીશ એટલે ઓક્સિજન લેવલ બધાને પૂરું પડી જશે। जय हिंद नमस्कार। मैं माधुरी मोतीवरस, प्रिंसिपल ऑफ द मदर्स इंटरनेशनल स्कूल। आप सभी को पता है कि हम यहाँ पे कोरोना के एनवायरनमेंट में कैसे भी जी रहे हैं और ऑक्सीजन की लेवल बहुत ही कम हो रही है, इसलिए मैनेजमेंट और हम सभी टीचर्स ने मिलकर बच्चों के लिए एक प्रोजेक्ट सोचा है। और वो प्रोजेक्ट ये है कि एक विद्यार्थी और एक पेड़, और इसके लिए हमने मार्क्स भी रखे हैं और वो है 10 मार्क्स। यानी कि हर एक विद्यार्थी हमारे स्कूल का, जिसे स्कूल की तरफ से ही प्लांट दिया जाएगा, उन्हें जहाँ भी पॉसिबल हो उपलेटा में या अपनी जगह पे जहाँ पे भी वो रहते हैं वहाँ पे वो ट्री को सिर्फ प्लांट ही नहीं करेंगे बल्कि उनको बड़ा भी करेंगे। और एक साल के बाद हमारे टीचर्स वहाँ पर जाके उनकी मॉनिटरिंग करेंगे कि उन्होंने उस वृक्ष का ध्यान रखा है या नहीं रखा है, और उसके बाद ही उसको ये मार्क्स दिए जाएंगे। ये हम एक पहली पहल कर रहे हैं और मैं आशा रखती हूँ कि बाकी सब स्कूल भी यही प्रोजेक्ट दोहराए, सो दैट कि आगे चल के अगर ये वायरस बाद में और भी आने वाले हो शायद, तो हम इसके लिए पूरे तैयार हो और हम अपने देश को इन सभी वायरस से दूर रखें। जय हिंद, थैंक यू।